નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌને સહયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિવિધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌ તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયો વાત કરવા છીએ આંગણવાડી ભરતી 2024. આંગણવાડી ભરતીમાં જે 12,000 જેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. આંગણવાડી સુપર હજાર મિત્રો, સેક્શન લાયકાત, વયમર્યાદા, પરીક્ષા પદ્ધતિ, ફિક્સ પગાર ધોરણ વગેરે વિગેરે ચર્ચા કરીશું. તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ જે બંને બનાવી છે તેની લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, તો અવશ્ય જોઈન થઈ જાય. તમને ચેનલ પર આંગણવાડી ભરતી બાબતે, પગાર બાબતે, આંગણવાડી કાર્યકર ટેડાગર બાબતે હરેક અપડેટ મળતી રહેશે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયો શરૂઆત કરું છું. તો મિત્રો, મહિલા અને બાળ વિકાસ ભારતે તાજેતરમાં જ આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 જાહેરાત કરી છે, જે મહિલા અને બાળકોના કલ્યાણમાં મહિલાઓને યોગદાન આપવાનું સુવર્ણતક આપે છે. ભારતના વિવિધ રાજ્યોમાં 12,000થી વધુ ખાલી જગ્યાઓ સાથે આ ભરતી ઝુંબેશનો ઉદ્દેશ આરોગ્ય, કુપોષણ અને મૂળભૂત શિક્ષણ જેવા જટિલ મુદ્દાઓને ઉકેલવાનો છે. તો મિત્રો, આજે ભારતના વિવિધ રાજ્યમાં ફેલાયેલી રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના સુપરવાઇઝરની સૌથી વધુ જગ્યા ઉપલબ્ધ છે. તો ભરતી પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં થશે, જેને અરજદાર સુવિધા મળશે. તો મિત્રો, વિડીયો સુધી બનાવી લેજો. તો ભરતીનું નામ છે મિત્રો આંગણવાડી સુપરવાઇઝર 2024, પોસ્ટનું નામ સુપરવાઇઝર, કુલ જગ્યા 12,000 અપેક્ષિત છે મિત્રો. તારીખ ઓગસ્ટ મહિના મિત્રો આ ભરતી આવી શકે છે. સત્તા છે મહિલા બાળ વિકાસ મંત્રાલય WSOD. સત્તાવાર મિત્રો જે સત્તા વેબસાઇટ છે WSOD.NIC.IN પર તમારે જવાનું રહેશે. આંગણવાડી સુપરવાઇઝરની ખાલી જગ્યાઓ 2024 પાત્ર માપદંડ છે મિત્રો. આંગણવાડી સુપરવાઇઝરની ભરતી 2024 માટે પાત્રતા માનવા માટે ઉમેદવાર વિભાગ દ્વારા નિર્ધારિત ચોક્કસ માપદંડ પૂર્ણ કરવાનું આવશ્યક છે. શિક્ષણ લાયકાતની આપણે વાત કરી લઈએ તો ઉમેદવાર પાસે માન્ય સંસ્થામાં હતી સ્નાતક ડિગ્રી હોવી જોઈએ. લાભાર્થી સાથે અસરકારક વાતચીત માટે સ્થાનિક ભાષામાં પ્રાવીણ્ય પણ આવશ્યક છે. ન્યૂનતમ પગાર મિત્રો કેટલે ઉંમર હોવી જોઈએ? 18 વર્ષથી શરૂ થઈને 35 વર્ષ લાસ ઉંમર હોવી જોઈએ. આંગણવાડી સુપરવાઇઝરની અરજી માટે જરૂરી દસ્તાવેજો જોઈ લો. કે WSOD સુપરવાઇઝર ભરતી માટે અરજી કરતી વખત ઉમેદવાર તેની પાત્રતા ચકાસવા માટે વિવિધ દસ્તાવેજ સબમિટ કરવાની જરૂર છે. એક તો મિત્રો ઓળખનો પુરાવો, આધાર કાર્ડ અથવા પાન કાર્ડ, બીજી છે સ્કેન કરેલ પાસપોર્ટ સાઇઝ ફોટોનો સહી, શૈક્ષણિક પ્રમાણપત્ર, માન્ય સંસ્થાનો સ્નાતક ડિગ્રી, ચોથો જાતિ દાખલો જો લાગુ પડે તો જાતિ પ્રમાણપત્ર, ડોમિસાઇલ પ્રમાણપત્ર જો લાગુ હતો. ખાતરી કે અરજી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ અસ્વીકાર ટાળવા માટે બધા દસ્તાવેજ સ્કેન કરવામાં આવશે, તે યોગ્ય રીતે સબમિટ કરવાના રહેશે. આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 પસંદ પ્રક્રિયા. સુપરવાઇઝર ભરતી માટેની પસંદ પ્રક્રિયામાં ઉમેદવારો સંપૂર્ણ મૂલ્યાંકન કરવા માટે 3 તબક્કા સમાવેશ થાય છે. આ પ્રક્રિયામાં 3 તબક્કાઓ સામેલ થશે. 1 મિત્રો લેખિત કસોટી, એમાં જ્ઞાન તક, ક્ષમતા, અંગ્રેજી ભાષાનું પ્રાવીણ્ય, વ્યાપક મૂલ્યાંકન. આ કસોટી સામાન્ય જાગૃતિ, સંખ્યા, ક્ષમતા અને અંગ્રેજી ભાષામાં કૌશલ્ય જેવા વિષયોને આવરી લે છે. ફિઝિકલ ફિટનેસ PFT, શારીરિક તંદુરસ્તી અને ક્ષમતાઓનું વ્યાપક મૂલ્યાંકન ખાસ કરીને આંગણવાડી કાર્યકર સુપરવાઇઝર માટે રચાયેલા છે. મેડિકલ ટેસ્ટ સુપરવાઇઝરની ભૂમિકા માટે પસંદ કરેલ ઉમેદવારની ફિટનેસ ખાતરી કરવા માટે અંતિમ તબીબી પરીક્ષા પસંદગી પ્રક્રિયા હેતુ ઉમેદવારનું છે. તો મિત્રો, આંગણવાડી સુપરવાઇઝરની ભરતી 2024 કેવી અરજી કરવાની છે? અરજી કરવા માટે આંગણવાડી સુપરવાઇઝર 2024 અરજી પ્રક્રિયા સરળ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગની અધિકૃત વેબસાઇટ પર જવાનું રહેશે. ઓનલાઈન પૂર્ણ કરી અરજીમાં કરવા માટે આ પગલાં અનુસરવા. સત્તાવાર વેબસાઇટ પર જવાનું, ભરતી વિભાગ નેવિગેટ કરો અને આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 પર ક્લિક કરો. ચોક્કસ વ્યક્તિગત લક્ષણની વિગતો સાથે અરજી કરો. સ્કેન કરેલા પાસપોર્ટ કદ ફોટોગ્રાફ ચોઇસ કરો અને ભવિષ્ય સંદર્ભ માટે એપ્લિકેશન પુષ્ટિકેશન સાચવો. તો આંગણવાડી સુપરવાઇઝરનો, એકવાર આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 દ્વારા પસંદ થઈ ગયા પછી ઉમેદવાર 5,200થી 20,000 સુધી પગારની અપેક્ષા રાખી શકે છે. ગવર્નિંગ ઓથોરિટી ભલામણ યોજના ચોક્કસ સ્થિતિ આધારે ચોક્કસ પગાર બદલાઈ શકે છે. પગારની ચોક્કસ વિગતો માટે ઉમેદવાર ભરતીના સૂચનો સંદર્ભ લેવાની સલાહ લઈ શકે છે. રાજ્યમાં જોઈ શકીએ એટલે રાજ્યમાં કેટલી જગ્યાઓ છે? તો મિત્રો, રાજ્યમાં ખાલી જગ્યા રાજસ્થાનમાં 1500, કર્ણાટક 1200, તમિલનાડુમાં 1000, ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 1200, મહારાષ્ટ્રમાં 800, ઝારખંડમાં 800, આસામમાં 700, પંજાબમાં 600, હરિયાણામાં 400, જમ્મુ કાશ્મીર 300, ઉત્તરાખંડમાં 200, હિમાચલમાં 150, ગોવામાં 50, સારે મિત્રો બિહારમાં 1100, મધ્યપ્રદેશમાં 1000, આંધ્રપ્રદેશમાં 800, તેલંગાણા 600. આમ વિવિધ રાજ્યમાં સિક્કિમમાં 20, આંદામાન નિકોબાર 10, કુલ જગ્યા મિત્રો 12,000 જગ્યાઓની ભરતી જુલાઈ મહિનામાં આવવાની છે. તો મિત્રો, જેવી અપડેટ આવશે, જેવી ભરતી આવશે તમને જાણ કરવામાં આવશે મિત્રો. તો અવશ્ય અમે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગળ સુપરવાઇઝર અને ભરતી 2024 12,000 પોસ્ટ પાત્ર ખાલી જગ્યા ટૂંક સમયમાં જ આવી જશે. થેન્ક યુ વેરી મચ.